નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી વખત પાઠ છ પેશીઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આજે પેશીઓનો ભાગ એક આપણે ભણી ગયા હવે એના પછી આપણે ભાગ બે એટલે કે થોડા આગળ ચર્ચા કરશું આગળ ચર્ચા કરી એ પહેલા થોડુંક રિવિઝન કરી લઈ રિવાઇન્ડ કરી લઈ જેથી કરીને ફરી વખત આ મુદ્દો સમજવામાં આપને સરળતા થશે તો કે છેલ્લા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી લીધી કે પેશી એટલે શું તો આપણે પેશીને વ્યાખ્યાય આવી કંઈક કરી હતી કે કે કોઈ કોઈ નિશ્ચિત નિશ્ચિત કાર્ય કાર્ય કરવા કરવા માટેના માટે રચાતા વિશિષ્ટ કોષનો જે સમૂહ રચાય છે કે કોઈ નિશ્ચિત કાર્ય કરે છે એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે પેશી તરીકે ઓળખવામાં આવે છે આ પેશી શું તો કે એ પેશી ભેગી થઈને એક અંગનું નિર્માણ કરે છે જે વિવિધ પ્રકારના કાર્યો કરે છે અને આ અંગ જોડાઈને અંગતંત્ર બને છે અને સજીવ શરીરની રચના થાય છે પેશીઓની વાત આગળ વધારીએ તો બે પ્રકારની પેશીઓ છે 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 એક એક વનસ્પતિ પેશી જે આપણે આપણે ચર્ચા જેમાં મુખ્ય તફાવતો જોયા હતા ફરી વખત યાદ કરાવી દઉં મુખ્ય તફાવત જેથી કરીને તમને ખ્યાલ આવે કે પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી શા કારણે અલગ છે તો કે પેલી જ વસ્તુ મુખ્ય કારણ જોતા ખ્યાલ આવી જશે કે વનસ્પતિ છે એ પોતે સ્થાય છે જ્યારે પ્રાણીઓ છે એ પોતે સ્થાયી નથી ત્યાં જ ખ્યાલ આવી જશે કે બંનેમાં પેશીના પ્રકારો પણ કેવા હશે અલગ અલગ હશે વનસ્પતિ ટટાર ઉભું માટે તેને મજબૂતાઈની જરૂર હશે એટલે કે આપણામાં પણ મજબૂતાઈની જરૂર છે આપણે પણ ટટ્ટાર ઉભું પણ આપણું જીવન વિચરણ વાળું છે હલનચલન વાળું છે એટલે આપણામાં અલગ પ્રકારની વિશિષ્ટ પ્રકારની પેશીઓ હોય છે અન્ય તફાવતો તો ઘણા બધા છે જેની ગઈકાલે આપણે ચર્ચા કરેલી હતી હવે એમાંનો મુખ્ય જે વનસ્પતિ પેશી છે જે આપણો મુખ્ય વિષયાંગ છે એની ચર્ચા આજે શરૂઆત કરશું તો કે આપણો મુખ્ય મુદ્દો સમજવાનો છે વનસ્પતિ પેશીઓ વનસ્પતિ પેશી એનો એક પ્રકાર છે વર્ધનશીલ પેશી નામમાં તમને ખ્યાલ આવશે વર્ધનશીલ પેશી નું જે વાત આપણે છે કોને કહેવાય વર્ધનશીલ પેશી એ ચર્ચા કરી એ પહેલા સરસ મજાનો અહીંયા તમને બોર્ડમાં દેખાય છે એક પ્રયોગ આપેલો છે પ્રયોગમાં તમારે શું કરવાનું છે તો કે બે તમારે પાત્ર લેવાના છે કાચના એની અંદર પાણી ભરવાનું છે એ પાત્ર ની અંદર તમને દેખાય છે એવી રીતે અહીંયા બે ડુંગળીઓ મેં લીધેલી છે અને એને જે મૂળ એનો જે કંદ મૂળ છે એ કંદ મૂળ બાજુ મેં એને રાખેલી છે હવે આ ડુંગળીઓને આવી રીતે હવા પાણી અને સૂર્યપ્રકાશ આવા જે જગ્યા ઉપર જે પ્લેસ ઉપર એને મળી રહે એવા સ્થાન ઉપર એને રાખી દો પાણી તો મળે છે હવા અને સૂર્યપ્રકાશ મળતો એવા પ્લેસ ઉપર આને મૂકી દો બે ત્રણ દિવસ પછી આનું અવલોકન કરવાનું તમને કીધું છે ઓબ્વિયસલી વિદ્યાર્થી મિત્રો તમને કઈક અવલોકનમાં તમને જોવા મળશે શું જોવા મળશે તો કે ડુંગળીના જે અહીંયા મૂળ વિસ્તાર છે અહીંથી તમને ડુંગળીનું અંકુરણ થયેલું જોવા મળશે નવા મૂળની કૂપણો ફૂટેલી તમને જોવા મળશે વળી પાછા બે ત્રણ દિવસ સુધી એને એને એ રીતે એની અવસ્થામાં એને મૂકી દો થોડા દિવસ બાદ તમે વળી પાછો પાંચ છ દિવસ બાદ અવલોકન કરશો ત્યારે તમને આ રીતે મૂળ વિકસિત થયેલા તમને જોવા મળશે એનો અર્થ એવો છે કે અહીંયા ડુંગળીનું અંકુરણ થયું છે એટલે કે ડુંગળીનું જે છોડ છે એનું અંકુરણ થયેલું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી હવે એક નવો ફેરફાર કરવાનો છે જે આ પાત્ર આ બીજા નંબરનું જે પાત્ર છે આ પાત્રમાં આપણે કાતર વડે માનો કે આટલા ડુંગળીના મૂળ આપણે કાપી નાખ્યા થોડાક મૂળ એક સેમી કે બે સેમી જેટલું હોય એટલા આપણે અનુકૂળ લઈને એને કાપી નાખ્યા કાતર વડે આ મૂળને આપણે એમ નામ રાખીએ છીએ હવે પાછું એને એને સ્થાને પાછું પાણીની જાળમાં એટલે કે એને પાણીના પાત્રમાં એને મૂકી દઈ વળી પાછું હવા અને સૂર્યપ્રકાશ મળે એવા સ્થાન ઉપર રાખી દઈએ ત્રણ ચાર દિવસ પછી ફરી વખત આપણે અવલોકન કરવા જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો પ્રશ્ન થશે કે તમને અવલોકનમાં શું જોવા મળશે તમને શું ખ્યાલ આવશે એક તમને પ્રશ્ન પૂછું છું તમારે મને જવાબ દેવાનો છે કે કેવો તમને ખ્યાલ આવશે તો કે દાખલા તરીકે તમે અવલોકન કરો છો તો શું તમને એવું જોવા મળશે કે કે મૂળ 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 એક એટલે પાત્ર પાત્ર જે રહેલી ડુંગળી છે 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 એના વધે વધે બે એ ડુંગળીના પણ પહેલો ઓપ્શન બીજો ઓપ્શન પાત્ર એક છે એના ડુંગળીના મૂળ વધે છે પાત્ર બે માં રાખેલી ડુંગળી છે એના મૂળ આગળ વધતા નથી અને ઓપ્શન ત્રણ કે પાત્ર રાખેલી ડુંગળી છે એના મૂળ વિકસિત એટલે કે આગળ વધે છે જયારે પાત્ર બે છે એના ડુંગળીના મૂળ જે છે એ જેટલા પ્રમાણમાં પહેલા વધતા હતા એટલા પ્રમાણમાં હવે વધતા નથી તો આ ત્રણ ઓપ્શન માંથી જવાબ શું આવશે

જે મૂળ જે વધવાની જે ક્ષમતા છે એ એટલી વધી નહીં રહે કદાચ એવું પણ બનશે વિદ્યાર્થી મિત્રો કે જો તમે વધારે મૂળ કાપી નાખશો એક બે સેમી કરતા વધારે એ મૂળનો ફરી વખત વિકાસ થશે પણ નહીં અને કદાચ જો તો ખૂબ ઓછી ક્ષમતામાં થશે પાત્ર એકની જેમ એ એટલા બધા મૂળ વધશે નહીં માનો કે આપણે એક એવું ટાર્ગેટ રાખી કે બે દિવસમાં એક સેમી મૂળ વધે છે તો આના પણ બે દિવસમાં એક સેમી મૂળ વધવા જોઈએ નહીં વધે વધશે તો કદાચ એક સેમી અડધો સેમી વધશે નહીં વધે જેવી તમે જેટલા એના ઉપર આધાર રાખે છે તો વિદ્યાર્થી મિત્રો તમને તમને તારણ ઉપરથી પ્રશ્ન થાય છે અવલોકન પરથી પ્રશ્ન થાય છે કે સાહેબ આવું કેમ આ કઈ રીતે આવું થાય તો એનો જવાબ આ પેશીની ની અંદર રહેલો છે જેનું નામ છે વર્ધનશીલ પેશી નામ છે એવું એનું કાર્ય છે વર્ધનશીલ વર્ધનશીલ એટલે મીન્સ કે વધારો કરે કેમાં તો કે મૂળ અને પ્રકાંડમાં વધારો કરે વર્ધનશીલ પેશી વિશે વાત કરી તો કે સતત નવા કોષ વિભાજન પામીને સતત નવા કોષોનું નિર્માણ કરે નવા કોષો ઉત્પન્ન કરે આવી પેશીને વર્ધનશીલ પેશી કહે છે ફરી વખત કોષ વિભાજન દ્વારા સતત નવા કોષોનું નિર્માણ કરી વનસ્પતિની લંબાઈમાં અથવા તો એની ઊંચાઈમાં વધારો જે કરે છે આવી પેશીને વર્ધનશીલ પેશી કહે છે જે મેં તમને અહીંયા દર્શાવેલું છે કે વર્ધનશીલ છે એટલે હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ પરથી તમને ખ્યાલ આવતો હશે હવે હું તમને પ્રશ્ન પૂછું કે પાત્ર બે માં મૂળ કેમ નહોતા વૈદ્યા અથવા તો કેમ થોડા ઓછા વધેલા છે જેથી તમને ખ્યાલ આવશે કે સર તમે જયારે એ મૂળ ને કટિંગ કર્યું ત્યારે તમે વર્ધનશીલ પેશીના કોષનો નાશ કરી નાખો તો આગળના ભાગના જે વર્ધનશીલ પેશીના કોષો હતા કે જે સતત કોષ વિભાજન પામીને નવા કોષો ઉત્પન્ન કરતા હતા વિદ્યાર્થી મિત્રો એ કોષો ઉત્પન્ન થવાના બંધ થઈ ગયા પરિણામે થશે શું તો કે નવા કોષ ઉત્પન્ન થશે નહીં એ એટલા મૂળ વધશે નહીં હા માનો કે કદાચ વર્ધનશીલ પેશીના કોષો આ ભાગમાં હશે તો થોડા ઘણા વધશે પણ જેટલી આની ક્ષમતા છે એટલી આની ક્ષમતા હવે રહેશે નહીં પેશી છે ભાગે છે અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે કે અંદરના ભાગની છે આ ત્રણ પ્રકાર છે ત્રણેય પ્રકાર વિશે આપણે થોડીક વિસ્તૃત ચર્ચા કરીએ એમાંનો પેલો વિભાગ છે અગ્રસ્ત પ્રકાંડ ની ટોચના ભાગમાં આવેલી છે ક્યાં તો કે મૂળ અને પ્રકાંડના ટોચના ભાગમાં એટલે એનો અર્થ એવો આપણે કહી શકશું કે જે માનો કે આજે એનો અગ્ર ભાગ છે આ ભાગ ઉપર આપણે એવું કહી શકીએ કે અગ્રસ્ત વર્ધનશીલ પેશીના કોષો આવેલા હશે કહી શકાય તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે કે જે એવું કહી શકી કે મૂળ જે પ્રકાંડ છે એટલે કે જે સોરી જે છોડ છે કે જે વૃક્ષ છે કે જેની લંબાઈમાં અને ઊંચાઈમાં એનો વધારો કરે છે એની ઊંચાઈ એટલે કે ઉપરે એટલી ઊંચાઈ વધશે એટલે કે પ્રકાંડની ટોચ છે જ્યારે મૂળ નીચે છે એટલે એની ઊંડાઈ પણ એટલી વધારશે પરિણામે મજબૂત વનસ્પતિને એક આધાર મળતો રહેશે

તો આ પ્રયોગ પરથી તમને ઘણું બધું જાણવા મળે છે હવે તમને આખું એક સ્ટ્રક્ચર ક્લિયરિફિકેશન થતું દેખાતું હશે આખું માળખું તમને સમજાય છે કે આવું સર કેવી રીતે બનેલું તો આ જે અગ્ર ભાગની જે વૃદ્ધિ કરે છે એટલે કે મૂળની વૃદ્ધિ અને પ્રકાંડની વૃદ્ધિ કરે છે પ્રકાંડની ટોચમાં પ્રકાંડ જેમ જેમ ઊંચું થતું જાય વૃક્ષ ઊંચું થતું જાય સેમ વસ્તુ જેમ જેમ પ્રકાંડ ઉપર જાય એમ મૂળ છે એ નીચેની દિશામાં રહે પ્રકાંડ અધો દિશામાં આગળ વધશે મૂળ ઉર્ધ્વ દિશામાં આગળ વધશે પરિણામે એ પ્રકારની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિને કેવી વૃદ્ધિ કહેવામાં આવે છે પ્રાથમિક પ્રકારની વૃદ્ધિ કહેવામાં આવે છે તમારી જે નવી એનસીઆરટી બેઝ અભ્યાસક્રમ આધારિત ટેક્સ્ટબુક છે એમાં આ શબ્દોનો ઉલ્લેખ કરેલો નથી પણ આપણા જૂના અભ્યાસક્રમમાં આ વૃદ્ધિને પ્રાથમિક વૃદ્ધિ એવું કહેવામાં આવતું હતું પણ એટલા માટે થઈને બંને અભ્યાસક્રમ આપણા માટે જરૂરી છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ વૃદ્ધિને કેવી વૃદ્ધિ કહેવામાં આવે છે પ્રાથમિક વૃદ્ધિ એટલે તમને એવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછે કે પ્રાથમિક વૃદ્ધિ કોણ કરે છે અથવા તો પ્રાથમિક પ્રાથમિક વૃદ્ધિ કરનારા કોષ અથવા તો પેશી કઈ તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી નહીં થાય એનો જવાબ આવશે અગ્રસ્ત વર્ધનશીલ પેશી આગળ ચર્ચા કરી હવે પછીનો મુદ્દો આવે છે એના પછીની બીજી પેશી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે ક્યાં આવેલું છે ને સ્થાનની ચર્ચા કરી પાર્શ્વ પાર્સવર્ડ એટલે પાછળના ભાગે બરોબર છે પાછળના ભાગે તમને તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે જેની અંદર સરસ મજાની રીતે દેખાડેલું છે કંઈક આવી આકૃતિ આપેલી છે આ રીતે કરીને એક પ્રકારની આકૃતિ છે જેમાં આજે ટોચનો ભાગ દેખાડેલો છે આને અગ્રસ્ત કીધો છે પછી જે આ અંદરનો ભાગ દેખાડેલો છે આને

ગોળાકાર હોય છે એટલે ત્યાં ખૂણો નથી આવતો ખૂણો નથી આવતો એટલે એનો શું વિસ્તાર બોલે પરિઘીય વિસ્તાર કહેવાય કેવો વિસ્તાર કહેવાય પરિઘીય એટલે કે જેની ગોળાઈનો જે પાછળનો ભાગ છે એ પરિઘીય વિસ્તાર અને જે મૂળ વિસ્તાર છે મૂળનો જે અંદરનો જે ફરતીકો રહે મૂળે પાછા કેવો હોય પાતળા પાતળા તાતણા હોય પણ એ તાતણા પણ કેવા ગોળ સ્વરૂપના હોય એનો જે પરિઘીય વિસ્તાર છે એ પાર્શ્વીય વૃદ્ધિ છે તો અહીંયા જ ખબર પડી જશે કે જે શું જે વનસ્પતિમાં શું કરશે તો કે આ જે છે એ વનસ્પતિની કઈ વૃદ્ધિ માટે તો કે આ જે વનસ્પતિ છે એનો એની પહોળાઈ અથવા ઘેરાવો કે ફેલાવો એમાં વધારો કરશે દાખલા તરીકે કોઈ વૃક્ષ છે વિદ્યાર્થી મિત્રો એ જમીનમાંથી ઉગતું 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 ઊંચું થાય રાખશે પણ એનો ફેલાવો નહીં થાય તો એ પોતે ટકી શકશે નહીં એની લંબાઈ પણ વધવી જોઈએ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એની પહોળાઈ પણ વધવી જોઈએ જેથી કરીને એનું થડ પણ જાડું થશે એ પોતે મજબૂત સ્થાયી પકડ જમાવી શકશે એટલા માટે જે પહોળાઈમાં વધારો થાય છે જે એની જાડાઈમાં વધારો થાય છે એ કોના આધારે થાય છે તો કે પાર્શ્વિય વર્ધનશીલ પેશીના આધારે થાય છે એટલે કે એનો જે ઘેરાવો જે વૃક્ષનો ફરતીકોર તમે જે ઘેરાવો જોવો છો એ કોને આધારે છે તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશીના આધારે છે જેને એ પ્રકારની વૃદ્ધિને કેવી વૃદ્ધિ કહેવામાં આવે છે દ્વિતીય વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે આ શબ્દ પણ તમારી નવી ટેક્સ્ટબુક એનસીઆરટી અભ્યાસક્રમમાં નથી આપેલો જી જીસીઆરટી અભ્યાસક્રમ જે હતો એની ઉપર આપેલો હતો એના આધારે મેં તમને કીધું છે કે એ વૃદ્ધિ દ્વિતીય વૃદ્ધિ તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર વર્ધનશીલ પેશીના ભયણા અગ્રસ્ત વર્ધનશીલ પેશી પાર્શ્વીય વર્ધનશીલ પેશી હવે એના પછીનો ત્રીજો પ્રકાર આવે છે તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી નામમાં જ વરી પાછું એનું સ્થાનની વાત કરે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી મેં તમને અહીંયા જ દેખાડ્યું કે એના ક્યાં ભાગમાં છે અંદરના ભાગમાં વિદ્યાર્થી મિત્રો અહીંથી તમને ઓબ્વિયસલી ખ્યાલ આવશે કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિના અંદરના ભાગમાં એટલે કે જે પ્રકાંડ છે પ્રકાંડની જે અંદર જે બીજી પેશીઓ રહેલી છે જે અંદર અન્ય વાહિનીઓ રહેલી છે એ વિભાગમાં દાખલા તરીકે આપણી વાત કરીએ તો આપણો અંદરનો ભાગ એટલે આપણા ફેફસા આપણું હૃદય આપણા મૂત્રપિંડ આપણી કિડની સોરી આપણા આપણા આંતરડા આ બધો આપણો અંદરનો ભાગ કહેવાય તો એવા વિસ્તારમાં વનસ્પતિના અંદરના વિસ્તારની અંદર આંતરવિષ્ટ વર્ધનશીલ રહે છે બીજું સ્થાન પણ આપેલું છે

ખાલી મેં તલ પ્રદેશ લખ્યું છે પર્ણ લખતા હું ભૂલી ગયો હતો તો કે કેના વિસ્તારમાં પર્ણના તલ પ્રદેશ પર્ણનો તલ પ્રદેશ એટલે શું દાખલા તરીકે તમે કોઈ પાંદડું તોડો છો એ પાંદડું આ તોડેલું છે તો આ જે વિસ્તાર છે કે જેની અંદર તમે શિરા વિન્યાસ જોવો છો શિરા વિન્યાસ ખબર છે ને વિદ્યાર્થી મિત્રો કે દાખલા તરીકે તમે સૂર્યપ્રકાશ સામે રાખો તો તમને અંદર પાતળી પાતળી તાતણા દેખાતા હોય છે એ પાતળા પાતળા તાતણા દેખાય એને શિરા વિન્યાસ કહેવાય એના પાછા બે પ્રકાર છે એક છે સમાંતર શિરા વિન્યાસ અને એક છે જાલાકાર શિરા વિન્યાસ બરોબર છે દાખલા તરીકે મકાઈનું પર્ણ અથવા ઘાસનું પર્ણ હોય તો તમે જોશો એમાં તમને આમ ઊભી લીટીઓ દેખાશે તો એ સમાંતર શિરા વિન્યાસ કહેવાશે જ્યારે દાખલા તરીકે પીપળો છે વડલો છે પીપર છે એનું કોઈ પાંદડ લેશો અને એને તમે સૂર્યપ્રકાશની સામે જોશો તો એની અંદર તમને ઝાડી જેવી રચના દેખાશે જેને શું કહેવામાં આવે છે ઝાલાકાટ સિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી સ્થાનની વાત કરી આ શું કરે છે તો કે આનું મુખ્ય કાર્ય છે તો કે પર્ણની અંદર રહેલી દરેક પેશીઓને પોષણ આપવાનું વનસ્પતિને મજબૂતાઈ આપવાનું ખાસ કરીને પર્ણ જે છે એ પર્ણ સુકાઈ ન જાય મીન્સ કે પર્ણને પૂરેપૂરો ખોરાક પર્ણ પોતે સક્ષમ બનતું રહે એ આધાર આપવાનું કામ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કરે છે ઉપરાંત વનસ્પતિની જાડાઈમાં દાખલા તરીકે થળ હોય પાતળું હોય વનસ્પતિની વૃદ્ધિ વધતી જાય પહોળાઈ વધી જાય ઘેરાવો વધે પણ જો પાતળું રહી જાય તો એ વનસ્પતિ ટકી શકે નહીં પડી જાય પવનની એટલા માટે તેને વનસ્પતિની જે જાડાઈ છે એ જે આ જાડાઈ અંદરનો જે ફેલાવો છે એ ફેલાવાનો વધારો પણ કોણ કરે છે તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તો આયા વર્ધનશીલ પેશી આપણે ભણ્યા એ વર્ધનશીલ પેશી શું કીધું તો કે વર્ધનશીલ પેશી એટલે કે જે પેશી કોષ વિભાજન પામી નવા નવા કોષો ઉત્પન્ન કરી વનસ્પતિની ઊંચાઈ લંબાઈ અને પહોળાઈમાં વધારો કરતી હોય આવી પેશી જે છે એને વર્ધનશીલ પેશી કહેવાય જેના ત્રણ પ્રકાર અગ્રસ્થ પાર્શ્વી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તો આ જે

જો પ્રાણી કોષની વાત અહીંયા કરશું આપણે પછીના પોર્શનમાં જયારે પ્રાણી કોષ આવશું ત્યારે જો કોષ દિવાલ શબ્દ નામનો હશે જ નહીં કોષ રસ પટલ હશે પણ કોષ દિવાલ નહીં હોય એટલે જે કોષ દિવાલ છે એ સેલ્યુલો હોય વિદ્યાર્થી મિત્રો અહીંયા એક તમને સરસ મજાની વાત કરું વનસ્પતિનો ગમે પોઈન્ટ તમે લખતા હોય ને ત્યારે હંમેશા 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 યાદ રાખવાનું કે જેની કોષ દિવાલ હોય ને એ મોસ્ટ ઓફલી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન જ બનેલી હોય સેલ્યુલોઝ અથવા તો હેમી સેલ્યુલોસ એક બીજો શબ્દ છે બરોબર છે સેલ્યુલોસ એક પ્રકાર છે જેને હેમી સેલ્યુલોસ કહેવાય એટલે જે કોષ દિવાલ છે સેલ્યુલોસ યુક્ત એટલે કે સેલ્યુલોસ બનેલી હોય છે હવે એના પછી આપણે આગળ વધીએ વર્ધનશીલ પેશીની ચર્ચા કરી હવે એના પછીનો બીજો આપણો મુદ્દો આવે છે સ્થાયી પેશી ફરી વખત નામમાં ખબર પડી જાય સ્થાયી સ્થાયી એટલે કે શાંત થઈ ઊભી રહી જાવ એટલે કે થઈ સ્થાન એક પ્રાપ્ત કરી લેવું અસ્થાયી સ્થાયી પેશી કોને કહેવાય તો જો મેં અહીંયા લખેલું છે કે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામે છે ઓબ્વિયસલી પ્રશ્ન થશે કેવી રીતે તો એ કેવી રીતે આ વિભેદીકરણની અંદર જવાબ છે એ સમજીએ દાખલા તરીકે વર્ધનશીલ પેશીના જે આ કોષ છે એ પોતે સતત કોષ વિભાજન પામીને નવા કોષ ઉત્પન્ન કરીને એ મૂળની લંબાઈ છે એટલે કે મૂળની લંબાઈમાં સતત વધારો કરે છે એમ પ્રકાંડની લંબાઈમાં ઉપર વધારો કરતા રહે છે હવે આ બંને લંબાઈમાં વધારો કરતા રહે છે પરિણામે થાય છે શું તો કે પરિણામે થશે શું તો કે વનસ્પતિની લંબાઈમાં વધારો થશે આગળ વધતા જશે એમ એમ નવા નવા કોષો જે એનું સ્થાન લેશે એ પોતે નવા નવા કોષો કોષ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરતા જશે પણ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખો કે જે આ પાછળના જે કોષ વધતા રહે છે આ જે કોષ હું આ દેખાડું છું હાઇલાઇટ કરું છું ખાસ આની ઉપર ફોકસ કરું છું જે આ પાછળના કોષો છે એ ધીમે ધીમે મારા શબ્દને ખાસ પકડજો એ ધીમે ધીમે કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવતા જાય છે દાખલા તરીકે નવા નવા કોષ ઉત્પન્ન કરતા જશે આગળ એક નું સ્થાન બીજો લેશે બીજા નું સ્થાન ત્રીજો લેશે ત્રીજા નું સ્થાન ચોથો લેશે એમ સતત સતત આગળ વધતી જશે એમ જે પાછળના કોષ જે છે ને એ ધીમે ધીમે કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવીને કોષ વિભાજન થવાનું શું કરી દેશે બંધ કરી દેશે અને કોષ વિભાજન પામવાનું બંધ કરી દેશે એટલે પોતે કેવા બની જશે મૃત બની જશે સ્થાયી બની જશે અને અન્ય કોઈ પેશી સાથે જોડાઈ જશે અન્ય કોઈ પેશી સાથે જોડાઈ જશે ત્યારે એ પેશીનું જે નામ છે એ પેશી કેવી બને છે તેને સ્થાયી પેશી કહેવાય છે સ્થાયી પેશી કહેવાય છે તો કે વર્ધનશીલ પેશી હવે એમ એમ કહેવાય કહેવાય કે કે સ્થાયી પેશી પેશી એટલે શું તો વર્ધનશીલ દ્વારા ઉત્પન્ન થયેલા જે કોષ સોરી વર્ધનશીલ પેશી દ્વારા જે કોષ વિભાજન પામેલા જે કોષો છે આગળ જઈને જેમ જેમ કોષો વધતા જશે એમ પાછળના કોષો છે કોષ વિભાજન પામવાનું બંધ કરી દે છે પરિણામે પોતે સ્થાયી થઈ જાય છે અને આવી પેશીને સ્થાયી પેશીના કોષો અથવા તો સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે તો આ સ્થાયી પેશીની વાત કરીએ એટલે કે આ જે પ્રક્રિયા જે થાય છે એ પ્રક્રિયા ક્ષમતા ગુમાવીને સ્થાયી પેશીમાં રૂપાંતર પામે છે આ રૂપાંતર પામવાની આ પ્રક્રિયાને વિભેદીકરણ કહે છે એટલે વિદ્યાર્થી મિત્રો બે માર્કમાં આ પ્રશ્ન પૂછાય કે સમજાવો વિભેદીકરણ અથવા તો વિભેદીકરણ કોને કહેવાય તેમાં તમારે આ ખોશ

તો સરળ સ્થાયી પેશી કોને કહેવાય અને જટિલ સ્થાયી પેશી કોને કહેવાય એના આધારે આપણે બે પ્રકારો એના પછી જોશું પણ એના આધારે પેશી પેશીના પાછા ત્રણ પ્રકાર પડે છે મૃદુ તક પેશી પેશી અને દ્રઢોતક પેશી જ્યારે બીજી જટિલ સ્થાયી પેશી છે જટિલ સ્થાયી પેશી આના પાછા બે પ્રકાર બીજા પડે છે એક છે જલવાહક પેશી અને બીજી છે અનવાહક પેશી તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચરમાં આપણો મુખ્ય મુદ્દો બનશે સરળ સ્થાયી પેશી કોને કહેવાય અને એના પ્રકારો એટલે કે મૃદુ તક પેશી કોણ પેશી અને દ્રઢોતક પેશી એના પ્રકારો વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવશું પછીનો મુદ્દો બનશે જટિલ સ્થાયી પેશી કોને કહેવાય અને એના મુખ્ય બે પ્રકારો જલવાહક પેશી અને અનવાહક પેશી વિશેની આપણે ચર્ચા કરશું તો વિદ્યાર્થી મિત્રો આપણે આજેના લેક્ચરમાં શું વાત કરી ફરી વખત એની વાત કરું તો આપણે આજનો લેક્ચર શરૂઆત કર્યો વનસ્પતિ પેશી થી ગયા હતી પેશીઓની પ્રસ્તાવના કરી હતી અને વનસ્પતિ પેશી વચ્ચેનો તફાવત આપણે ભણ્યા હતા આ મુદ્દાની અંદર એટલે કે આજના લેક્ચરની અંદર વનસ્પતિ પેશીઓમાં પહેલો પ્રકાર વર્ધનશીલ પેશી આવે એને સમજવા માટે આપણે સરસ મજાનો એક ડુંગળીનો અને એ પ્રયોગ કરેલો અને એ પ્રયોગના જે મૂળું વિકાસ પામે જેના આધારે આપણે એ પેશી વર્ધનશીલ પેશી કોને કહેવાય એના વિશે આપણે માહિતી લીધી અને એ વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકારો વિશે ભણ્યા તો કે પાર્શ્વીય પાર્સવી શિલ્પેશી અને આંતરવિષ્ટ વર્ધન શિલ્પેશી ત્યારબાદ આપણે સ્થાયી પેશી વિશે વાત કરીએ કે સ્થાયી પેશી કોને કહેવાય એ સ્થાયી પેશીનું નિર્માણ કેમ થાય છે અને એના આધારે નિર્માણ થયા પછી એ ક્રિયાને કઈ ક્રિયા કહેવાય છે એ ક્રિયા વિશે એટલે કે વિભેદીકરણ કોને કહેવાય છે વિભેદીકરણ વિશે ચર્ચા કરી લઈ અને હવે પછીના લેક્ચરની ચર્ચા જે છે એ સ્થાયી પેશીના જે પ્રકારો છે અને એના પાછા પેટા પ્રકારો છે અને એના ઉપરની જે વિસ્તૃત ચર્ચા છે એ આપણે આવતા અંકમાં એટલે કે ભાગ ત્રણમાં કરશું આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આપને આ મુદ્દો દરેક પોઈન્ટ દરેક માહિતીના જે વિસ્તૃત ચર્ચા છે એ તમને સમજાઈ હશે આશા રાખું છું કે દરેક વિદ્યાર્થીઓ પોતે પોતાના ઘરે હશે અને પોતે સુરક્ષિત હશે અસ્તુ